દહેજના ઝોલવા ગામના બસ સ્ટેન્ડ પાસે બસમાં બેસવા બાબતે દલિત સમાજની વિદ્યાર્થીનીને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારનાર ઇસમ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ. વાગરા તાલુકાના ઝોલવા ગામના પરમાર ફળિયામાં રહેતા સુમિત્રાબેન અશોક રાઠોડની પુત્રી હિનલ રાઠોડ ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ દહેજ ખાતે સ્કૂલમાં જવા માટે ઝોલવા બસ સ્ટેન્ડથી બસમાં સવાર થઈ જઈ રહી હતી. દરમિયાન ગામના બારડ ફળિયામાં રહેતા વિજય અજીત બારડની પુત્રી સાથે સીટ ઉપર બેસવા બાબતે માથાકૂટ થઈ હતી, જે બાદ ગત રોજ વિજય બારડ ગામના બસ સ્ટેન્ડ પાસે જઈ હિનલબેન રાઠોડને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી તમે લોકોએ વધારે બોલવાનું નહીં અને તમારે અમારા પગ નીચે જ રહેવાનું છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે કિશોરીની માતાએ વિજય બારડને ઠપકો આપતા તેણે દલિત સમાજની મહિલાને પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપી હતી. બનાવ અંગે દહેજ પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એને સ્કૂલમાં જતી વખતે જેમ તેમ બોલી એની એને એના મન પર એટલું બધું લઈ લીધું છે. આ છોકરી અત્યારે આ છોકરી આ ખરાબ પરિસ્થિતિમાં છે. કાલે ઉઠીને આ છોકરીને જો ગમે તે કઈ કશું થશે એનો જવાબદાર એ ભાઈ રહેશે ને બધી જવાબદારી એની જ રહેશે. ગમે ત્યારે આ છોકરીને કશું થશે કેમ કે છોકરી બહુ ડિપ્રેશનમાં જતી રહી છે કેમ કે ખરાબ વર્તન એની જોડે થયેલું છે બોલાચાલીમાં. એટલા માટે આ મારી બેબી છે એ સવારમાં સ્કૂલે જતી હતી તો બારડ ફળિયા જે દળબારભાઈ છે એની છોકરીને અને મારી છોકરીને બેસવા જગ્યા બાબતે બેસવા માટે થોડી બોલાચાલી થઈ તો એ છોકરીના પપ્પા આવીને મારી છોકરીને જાતિ વિશે ખડપ ખડપ ગાળો બોલ્યા અને પછી એને જતર વતર બોલી દીધું જે આવે તે મારી છોકરીને બોલી દીધું ને મારી છોકરી એટલું બધું એની પર લઈ લીધું છે તો આજે એને હમણાં દવાખાન લાવ્યા છે ત્યાંથી બી દવા લીધેલી તો બી એ ભય ઘેર ત્યાં બી પંચાયતે બી આવીને અમને જાતિ વિશે બહુ જ ખરાબ ગાળો બોલ્યા છે. તમે આવા છો તમે તમારા પગના નીચે જ રહેશો તમે તો આવા છો અને તમે એવા છો અમને જાતિ વિશે બહુ ખરાબ એ લોકોએ ગાળો બોલી છે તો વહેલી તકે પોલીસ એ ભાઈની ધરપકડ કરે ને અમને ન્યાય અપાવે આ ખરાબ વાતાવરણ થતું અટકાવે.